वर्ष पहला एक महात्मा था, एमने 34 अतिशयनी स्तवना संस्कृत में बनावी अने सुगंधी श्वास नु वर्णन करता एमने त्या लख्यू छे के प्रभु नो श्वास सुगंधी केम ना होय। केम? कारण के प्रभु ना नयनो कमल जेवा छे, प्रभु ना होठ कमल जेवा छे, प्रभु नु मुख कमल जेवू छे, प्रभु नु हृदय कमल जेवू छे, प्रभु नु नाभि कमल जेवू छे, प्रभु ना हाथ ना पंजा कमल जेवा, प्रभु ना पग ना पंजा कमल जेवा। आपणे बोलीए छीए ने हस्त कमल, चरण कमल, जेना देह ना अवयवो कमलमय होय ये देह माथी कमल जेवी सुगंध निकले एम आश्चर्य शुं छे। कमल ने टक्कर मारे ये अद्भुत दैवी सुगंध जारे उद्यान नी अंदर प्रवेशी त्यारे भमराओ अने मधमाखीओ पण चकराई गया। अरे ये गार्डन मां प्रवेशी ने आपणे सुगंध माणता हता एना करता चढ़ियाती आ सुगंध क्यांथी आवी? चौरिंद्रिय छे, घ्राणेन्द्रिय छे। फटाक दईने बगीचाओ छोड्या, वनखंडो छोड्या, पुष्पलताओ छोड़ी અને આ સુગંધનું એડ્રેસ મેળવવા માટે બહાર આવ્યા, કેડી ઉપર બધા ભેગા થયા અને હજારોનું ટોળું મહાવીરના દેહ ઉપર ચોંટી ગયું। લખ લખું પસાર થાય એવી એક પંક્તિ છે, મસ્તકની શિખાથી લગાવી એટલે કે એડીથી લગાવી ચોટી સુધી આ ભમરાઓ પ્રભુને વીંટળાઈ ચૂક્યા છે। સુવર્ણ વર્ણોપી પ્રભુ તામ્ર વર્ણો બભુવ, ભગવાન મહાવીરનો વર્ણ કયો છે? સુવર્ણ વર્ણ છે। માથાથી પગ સુધીમાં ભગવાનને ક્યાંય એવી સ્થાન એવો સ્પોટ નથી કે જ્યાં ભમરા ન બેઠા હોય। આ ભમરાઓ બેસી ગયા, કોઈ ઓળખી ન શકે મહાવીર છે, આ જાણે કોઈ તાંબાવર્ણી કોઈ વ્યક્તિ આવી રહી છે। આટલી જબરજસ્ત સુગંધ અને એનું એટ્રેક્શન આ ભમરાઓ છે। ડંખ મારે છે એમને, એમ છે કે કમળમાંથી જેમ પરાગરસ છૂટે છે એમ આ પ્રભુના દેહમાંથી હમણાં પરાગરસ મળે। પ્રભુના દેહમાંથી તો પરાગરસ તો મળવાનો જ નથી, એની અપેક્ષા એ જ છે। સાકરવાળી ચા પીધા પછી એમાં સાકર ના હોય પીતી વખતે, તો જેને ડાયાબિટીસ ના હોય ચામાંથી શું મેળવવા માંગતો હોય? સતત સુગર, મીઠાશ જોઈએ, મીઠાશ કેમ નથી આવતી? હજી ઓર પીધે જ જાય, પણ છે જ નહીં તો ક્યાંથી મળવાની? અને પછી લાગે કે નથી જ મળવાની, પછી શું થાય? ગુસ્સો આવે, પછી કપ રકાબીને શું કરવાના? પછાડવાના। એટલો આ કામ ભમરાઓએ કર્યું છે। પરમાત્માના દેહમાંથી સુગંધી માંસ છે, સુગંધી લોહી છે, નહીં અમને તો પરાગરસ જોઈએ છે। એ પરાગ કેમ ના મળે? તારી પાસે અમે આના માટે આવ્યા અને તું પરાગરસ ન આપે? અને આચરાંગ ચૂર્ણીકાર લખે છે કે આ ભમરાઓએ, એને પણ નખ છે, એને પણ મુખ છે, નખ અને મુખથી પ્રભુને ડંખ મારવાના શરૂ કર્યા। લે લેતો જા, અમે તારી પાસે પરાગરસ લાવવા આવ્યા, તું અમને પરાગરસ ના આપે તો લેતો જા। તમને નહીં ખબર હોય ચંડ કૌશિકે તો બીજા વર્ષે ડંખ મારી અને રક્ત બહાર કાઢ્યું હતું। ચારિત્રના પહેલા દિવસે આ ભમરાઓને મધમાખીઓએ ડંખ મારી અને પ્રભુના દેહમાંથી રક્ત બહાર કાઢ્યું છે। ડે વન થી સાધના શરૂ થઈ છે। કૈવલ્ય જ્ઞાનના કેટલાક દિવસો પહેલા સુધી આ ઉપસર્ગોને પરિસહોની જડી વરસી છે અને પ્રભુ કુમાર ગામ પહોંચ્યા છે। સૂર્યાસ્ત ને થોડી વાર છે, ગામની બહાર એક વૃક્ષ છે અને વૃક્ષની નીચે ઉભા રહ્યા છે। ગોવાળ તો હજી બહુ દૂર છે, ઉતાવળા ના થાવ કે ગોવાળે પહેલો ઉપસર્ગ કર્યો છે। એ મોગમ થી કહેવાય કે પેલો અને છેલ્લો ગોવાળે કર્યો, ગોવાળ પછી છે, પેલા ભમરાઓ આવ્યા, મધમાખીઓ આવી, હજી બાકી રહી ગયા છે। કોણ? મને જો છૂટ આપે ને અનંતયશ મહારાજ, તો હું ખાલી 8 દિવસ આ 9મું અધ્યયન ચલાવું। 4 ઉદ્દેશામાં શું ગજબની સાધનાનું વર્ણન છે! સંવત્સરીના પ્રતિક્રમણમાં વગર મચ્છરે પણ 40 લોગસના કૌશકમાં સખણા નથી ઉભા રહેતા। એક વિડીયોગ્રાફી જો કરવામાં આવે ને તો રામદેવ બાબાના બધા આસન જોવા મળે,
ગળિકમાં જમણો ટાટિયો આગળ જાય ને ડાબો ટાટિયો પાછળ જાય ને હાથ ઉપર જાય ને બીજો હાથ આમ લાંબો થાય કોકને ચરવડો વગાડે ને કોકને મુપતી ઠોકી. એક વાત રહી ગઈ છે, પ્રભુનો સાધના કાળ કેટલો છે? રિપીટ સાડા બાર. પ્રભુનો સાધના કાળ 12.5 વર્ષ નો, 14.5 વર્ષ નહી, એ સાધના નથી. 28 વર્ષે મા બાપ જયારે પરલોકમાં ચાલ્યા ગયા ને વર્ધમાન જયારે નંદીવર્ધને પૂછવા જાય, ભાઈ ભૈયા પ્રતિજ્ઞા પૂરી થાય છે, હવે તું અનુમતિ આપ એટલે હું ચારિત્રના માર્ગે જાઉં. અને એ વખતે નંદીવર્ધન કહે છે, ભલા માણસ, એક તો ઘા લાગ્યો છે અને એના પર પાછો મીઠું ભમરાવે છે, નહીં તને તો નહીં છે.